गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती मध्यम विषय गणित स्वाध्याय 6.3 वर्ग ने वर्गमूल में अगाउना लेक्चर में आपणे प्रश्न 3 जोयो हतो। हवे प्रश्न नंबर 4 छे। नीचे आपेल दरेक संख्या माटे नानामां नानी एवी संख्या शोधो के जेना वडे गुणवाथी मळती संख्या पूर्णवर्ग बने, उपरांत मळती पूर्णवर्ग संख्यानुं वर्गमूळ शोधो। तो अविभाज्य अवयवनी रीते शुं करवानुं छे? सौथी पहेला अवयव पाड़ीशुं। अवयव पाड्या पछी 252 252માં એકમનો અંક કેટલો છે? 2 છે, એટલે 2 એ ભાગ ચાલશે। 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12, 2 તરી 6। હવે એકમનો અંક 3 છે, એટલે 2 એ ભાગ ચાલશે નહીં, 3 એ। તો 3 દુ 6, 3 એકા 3, 3 સીતા 21 અને 7 એકા 7। અહીંયા 252ના અવયવ લખીશું। 252 બરાબર 2 × 2, 3 × 3 × 7। તો જો અહીંયા 2ની જોડ બને છે, 3ની જોડ બને છે, પણ 7ની જોડ બનતી નથી। તો લખીશું અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી। જો 7ની જોડ બનાવીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને। માટે બંને બાજુ 7 વડે ગુણવા પડે। શું કરવું પડે? 7ની જોડ કરવી હોય તો અહીંયા 1 જ 7 છે, તો અહીંયા 7 વડે ગુણવા પડે। એ જ રીતે આ બાજુ 252ને પણ 7 વડે ગુણવા પડે। તો બંને બાજુ 7 વડે ગુણવા પડે। 252 × 7 બરાબર 2 × 2, 3 × 3 અને 7 × 7। બંને બાજુ શું કર્યું આપણે? 7 વડે ગુણ્યા। હવે મળતી સંખ્યા આપણને પૂર્ણવર્ગ મળી ગઈ। તો 2નો વર્ગ × 3નો વર્ગ × 7નો વર્ગ। 7 × 2 = 14, 14 × 4 = 1, 7 × 5 = 35, 36, 36 × 6 = 3, 7 × 2 = 14, 14 × 3 = 17, 1764। તો આ કઈ સંખ્યાનો વર્ગ છે? 7 × 21, 21 × 42, 42નો વર્ગ થાય। તો વર્ગમૂળ 1764 બરાબર 42। વર્ગમૂળ 1764 બરાબર વર્ગમૂળમાં 42નો વર્ગ, વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે શું થાય? 42। તો આપણે 252ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણ્યું તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળી? તો નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણ્યા। નીચે જવાબ લખવાનો, 252ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બની। બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 1008। તો 1008ના પણ શું કરીશું? અવિભાજ્ય અવયવની રીતે અવયવો પાડીશું। 1008 એકમનો અંક 2 કી સંખ્યા છે, એટલે 2 એ ભાગ ચાલશે। 2 × 5 = 10, 0, 2 × 6 = 8। હજી એકમનો અંક 2 કી સંખ્યા છે, એટલે 2 એ ભાગ ચાલશે। 2 × 2 = 4, 2 × 5 = 10, 2 × 2 = 4। હજી 2 કી સંખ્યા છે, 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 6 = 12, 2 × 6 = 12, 2 × 3 = 6। અહીંયા હવે 2 એકમનો અંક 2, 4, 6, 8 કે 0 નથી, તો કેટલાય ભાગ ચાલશે? 3, 21 = 63,
ત્રણ સીતા 21, સાત એકા 7. તો લખીશું હવે 1008 અવયવ. 1008 બરાબર 2 × 2 × 2 × 2 × 2, 3 × 3 × 7. બબ્બેની જોડ બનાવીએ તો કોની જોડ બનતી નથી? 7ની જોડ બનતી નથી. બબ્બેની જોડ બનાવતા તો અહીંયા લખીશું અવિભાજ્ય અવયવ. અહીં અવિભાજ્ય અવયવ સાતની જોડ બનતી નથી. જો સાતની જોડ બનાવીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. માટે બંને બાજુ 7 વડે ગુણવા પડે. 1008 પણ 7 વડે ગુણવા પડે અને આ બાજુ જે અવયવાની જોડ છે તેને પણ 7 વડે ગુણવા. 1008 × 7 = 2 × 2 × 2 × 2 × 3 × 3 × 7 × 7. હવે આનો ગુણાકાર 8 × 6 = 56, 0 × 7 = 7. અહીંયા થશે 2² × 2² × 3² × 7. કેટલા થશે? 2 × 2 × 3 × 7. 2 × 2 = 4, 4 × 12 = 12, 84. 84² માટે વર્ગમૂળ 7056 બરાબર વર્ગમૂળમાં 84² એટલે કેટલા થશે? 84. તો શું થશે? 1008 નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને? તો આપણે જેની જોડ બનાવી છે તે. તો લખીશું 1008 નાનામાં નાની સંખ્યા સાત વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 5 છે. 1458 ના અવયવ પાડીશું. એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 × 7 = 14, 2 × 2 = 4, 2 × 9 = 18. હવે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 નથી, 9 છે એટલે 2 ભાગ ચાલશે નહીં. 3 ચાલશે કે નહીં તે જોઈએ. 7 × 2 = 9, 9 × 9 = 18. તો 18 3 ઘડિયામાં આવે છે એટલે 3 ભાગ ચાલશે. 3 × 2 = 6, 7 માંથી 6 જાય તો 1 રહેશે અને ઉપરથી ઉતારીશું 2 એટલે કેટલા થશે? 12. 3 × 4 = 12 અને 3 × 3 = 9. 3 × 8 = 24, 3 × 1 = 3. 27 × 3 = 81, 3 × 9 = 27, 3 × 3 = 9 અને 3 × 1 = 3. હવે એના અવયવ લખીશું. 1458 બરાબર 2 × 3 × 3, 3 × 3 × 3. તો જુઓ અહીંયા 2ની જોડ અને 3 × 3 એટલે જોઈએ. 1458 અવયવો 2 × 3 × 3 × 3 × 3 × 3 × 3 તો કેટલી જોડ બને છે?
ત્રણની જોડ બને છે પણ બેની જોડ બનતી નથી, તો અહીં લખીશું, અહીં 1458ના અવિભાજ્ય અવયવ બેની જોડ બનતી નથી. બેની જોડ જો બેની જોડ બનાવીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને. પૂર્ણવર્ગ બને માટે બંને બાજુ 2 વડે ગુણવા પડે. 1458ને 2 વડે ગુણવાના અને આ બાજુ 2 છે તેને 2 વડે ગુણવાના. તો 1458 × 2 બરાબર 2 × 2 3 × 3 3 × 3 × 3 × 3 તો શું થશે, 2² × 3² × 3² × 3 1458 તો 8 × 2 = 16 5 × 10 = 11 11 × 1 = 1 4 × 8 = 1 9 અને 2 × 1 = 2 2916 2 × 3 × 3 × 3 નો વર્ગ તો કેટલા થશે, 3 × 9 9 × 27 27² = 54 તો 54 નો વર્ગ માટે વર્ગમૂળ 2916 બરાબર વર્ગમૂળમાં 54 નો વર્ગ માટે વર્ગમૂળ 2916 બરાબર 54 તો 1458ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણવર્ગ બનશે, તો 2 લખીશું. 1458ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી તે પૂર્ણવર્ગ સંખ્યા બની. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 આપણે જોઈશું. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને, ઉપરાંત મળતી સંખ્યાનું વર્ગમૂળ શોધો. અગાઉ આપણે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની હતી કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને અને જે સંખ્યા મળે છે તેનું વર્ગમૂળ શોધવાનું હતું. અહીંયા નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને. તો 252ના અવયવ પાડીશું. એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 દૂ 4, 5 માંથી 4 જશે તો 1 રહેશે, ઉપરથી ઉતારીશું 2 એટલે 12 થશે. 2 છંગ 12, હજી પણ એકમનો અંક બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. 2 છંગ 12 અને 2 તારી 6. હવે કેટલા છે, 63 છે એટલે એકમનો અંક કયો છે, 3 છે. તો 2 ભાગ ચાલશે નહીં, 3 જોઈ લઈએ સરવાળો. 6 ને 3 9, તો 3ના ઘડિયામાં 9 આવે છે એટલે 3 વડે ભાગ ચાલશે. 3 દૂ 6, 3 એકા 3, 3 સીતા 21 અને 7 એકા 7. હવે 252ના અવયવ લખીશું. 252 બરાબર 2 × 2, 3 × 3 × 7. અહીંયા અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી, તો શું કરવું પડે, 252ને પૂર્ણવર્ગ બનાવી હોય તો 7 વડે બંને બાજુ ભાગવા પડે. તો લખીશું, અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી.
માટે બંને બાજુ સાત વડે બંને બાજુ સાત વડે ભાગવા પડે, કારણ કે ભાગવાથી કીધું છે એટલે શું કરવું પડે, બંને બાજુ સાત વડે ભાગવા પડે. એટલે 252 ભાગ્યા 7 બરાબર 2 × 2 3 × 3 7/7. શું કરવું પડે, બંને બાજુ સાત વડે ભાગવા પડે. તો શું થશે, 7 વડે ભાગીશું તો અહીંયા કેટલા હશે, 7 × 3 = 21 અને 7 × 6 = 42 36/2 × 3 2 × 3 = 6 એટલે 6. તો લખીશું વર્ગમૂળ 36/√6 માટે વર્ગમૂળ 36/6. તો 252 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, તો નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવા પડે. તો લખીએ 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ સંખ્યા બને. બીજો દાખલો છે 2925. તો 2925 ના અવયવ પાડીશું. 2925 એકમનો અંક 2, 4, 6, 8 કે 0 નથી એટલે 2 ભાગ ચાલશે નહીં, 3 ચાલશે કે નહીં. તો આપણે સંખ્યાનો સરાળો કરી લઈએ. 9 × 2 = 11, 11 × 2 = 13, 13 × 5 = 18, 18 × 3 ઘડિયામાં આવે છે એટલે 2925 ને 3 વડે ભાગી શકાશે. 3 × 9 = 27, 29માંથી 27 જશે તો 2 રહેશે અને ઉપરથી 2 ઉતારીશું એટલે 22 થશે. 3 ઘડિયામાં 22 વધી ના ત્યાં સુધી બોલવાનું. 3 × 7 = 21, 22માંથી 21 જશે તો 1 રહેશે, ઉપરથી ઉતારીશું 5 અને 3 × 5 = 15. હજી ભાગ ચાલે છે કે નહીં તે ચેક કરી લે. 9 × 7 = 16, 16 × 5 = 21, તો 21 3 ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભાગ ચાલશે. 3 × 3 = 9, 3 × 2 = 6, 3 × 5 = 15. હવે એકમનો અંક જો સરવાળો કરો, ભાગ ચાલશે 3 × 3 = 5, 5 × 5 = 10, તો 10 3 ઘડિયામાં આવશે નહીં. 3 ના ચાલે તો 5 ભાગ ચલાવવાનો. એકમનો અંક 5 કે 0 હોય એટલે 5 ભાગ ચાલે. 5 × 6 = 30 અને 5 × 5 = 25. હજી એકમનો અંક છે 5 × 1 = 5, 5 × 3 = 15 અને 13 × 1 = 13. તો 2925 ના અવયવ લખીશું આપણે. 2925 બરાબર 3 × 3 = 5 × 5 = 13. તો અહીં અવિભાજ્ય અવયવ 13ની જોડ બનતી નથી. માટે બંને બાજુ 13 વડે 13 વડે ભાગવા પડે. 2925 / 13 બરાબર 3 × 3 = 5 × 5 13/13 ભાગવા પડે. તો શું થશે, 2925 ને 13 વડે ભાગશો એટલે કેટલા આવશે, 225 બરાબર 3² × 5² માટે 225 / 3² એટલે 15² માટે વર્ગમૂળ 225 / √15² માટે
वर्गमूल 225 बराबर 15 तो शू आवशे 2925 ने नानामां नानी संख्या तेर वड़े भागवाथी मळती संख्या पूर्ण वर्ग बने विद्यार्थी मित्रों हवे अगाउनो दाखलो जोईशु दाखला नंबर 4 छे 2645 तो 2645 ना अवयव पाड़ीशू एकमनो अंक 5 छे એટલે કે 2 4 6 8 કે શૂન્ય નથી એટલે આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે નહીં 3 એ ચાલશે કે નહીં તો 6 ને 2 8 8 ને 4 12 12 ને 5 17 તો 3 એ પણ ભાગ ચાલશે નહીં સીધું 5 એ ચાલશે એકમનો અંક 5 છે 5 5 25 5 2 10 5 9 45 હવે એકમનો અંક 5 કે શૂન્ય નથી તો કેટલા એ ભાગ ચાલશે તો જોઈએ આપણે કેટલા એ ભાગ ચાલશે 7 ના ઘડિયામાં આવશે 77 49 સાતે ભાગ ચાલશે કે નહીં ના ખબર પડે તો જોઈ લેવાનું 5 માં તો ચાલશે ને 5 5 25 5 26 માંથી 25 જાય તો 1 પછી ઉપરથી ઉતારીશું 4 એટલે કેટલા થશે 14 14 પછી 5 2 10 14 માંથી 10 જાય તો 4 અને ઉપરથી ઉતારીશું 5 5 નવા 45 હવે જો 5 પછી 7 ભાગ ચાલે છે કે નહીં તે જોઈશું તો જો 529 ભાગ્યા 7 તો 77 49 3 અને 9 7 5 35 શેષ વધી છે એટલે ભાગ ચાલે નહીં 7 ના ચાલે તો સીધું 11 ચલાવો 11 ચોક 44 8 અને 9 11 88 અહીંયા પણ શેષ વધે છે એટલે ભાગ નહીં ચાલે 13 પણ નહીં ચાલે 15 17 કોઈ જ નહીં સીધી અવિભાજ્ય સંખ્યા કઈ છે 23 23 નો વર્ગ 29 એટલે કેટલાય ભાગ ચાલશે 23 અવિભાજ્ય સંખ્યાના વર્ગ યાદ રાખો તો તમને ખબર પડે કે આ સંખ્યાનો જ વર્ગ છે એટલે એ ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં એટલે 23 23 529 અને 23 એકા 23 તો એના અવયવ જોઈશું હવે 2645 બરાબર 5 × 23 × 23 તો અહીં 2645ના અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી માટે બંને બાજુ 5 વડે ભાગવા પડે તો 2645 ભાગ્યા 5 બરાબર 5 ભાગ્યા 5 23 × 23 તો શું થશે અહીંયા 5 વડે ભાગીશું તો કેટલા આવશે એનો વર્ગ 529 5 5 25 26માંથી 25 જાય તો 1 ઉપરથી ઉતારીશું 4 5 2 10 અને 5 નવા 45 529 બરાબર 23નો વર્ગ 529 માટે વર્ગમૂળમાં 529 બરાબર વર્ગમૂળમાં 23નો વર્ગ માટે વર્ગમૂળમાં 529 બરાબર 23 તો શું આવશે 2645 ને નાનામાં નાની સંખ્યા સંખ્યા 5 વડે ભાગવાથી
मळती संख्या पूर्ण वर्ग बने। एना पछी छे पांचमो दाखलो अठ्यावीसो। तो अठ्यावीसो ना अविभाज्य अवयव पाड़ीशू। एकम नो अंक बेकी संख्या छे एटले बे भाग चालशे। चौद दू अठ्यावीस अने बे शून्य चढ़ाईशू। सात दू चौद एटले सात सौ दू चौद सौ। हजी एकम नो अंक बे छे एटले त्रणसो पचास दू सात सौ। हजी एकम नो अंक शून्य छे એટલે બે એકા બે, બે સીતા ચૌદ, બે પંચા દસ। હવે એકમનો અંક બેકી સંખ્યા નથી એટલે બે એ ભાગ ચાલશે નહીં। તો કેટલા એ ભાગ ચાલશે તો જોઈ લઈએ। ત્રણે ચાલશે કે નહીં તો સંખ્યાનો સરવાળો કરીશું। ત્રણને પાંચ, પાંચને એક છ અને સાત તેર, એ ત્રણના ઘડિયામાં તેર આવતા નથી એટલે ત્રણે ભાગ નહીં ચાલે। એકમનો અંક પાંચ છે એટલે પાંચે ભાગ ચાલશે। પાંચ તરી પંદર, પાછું પાછું પચીસ, પાંચ સીતા પાંત્રીસ અને સાત એકા સાત। તો અઠ્યાવીસોના અવયવો લખીશું। અઠ્યાવીસો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત। તો અહીંયા બે અને પાંચની જોડ બને છે પણ સાતની જોડ બનતી નથી તો લખીશું અહીં અઠ્યાવીસોના અવિભાજ્ય અવયવ અવયવ સાતની જોડ બનતી નથી માટે બંને બાજુ સાત વડે ભાગવા પડે। તો લખીશું અઠ્યાવીસો ભાગ્યા સાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ભાગ્યા સાત। શું કર્યું? બંને બાજુ સાત વડે ભાગીશું। તો સાત ચોક અઠ્યાવીસો એટલે ચારસો। અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ, તો ચારસો બરાબર શું થશે? બેનો વર્ગ ગુણ્યા બે ગુણ્યા પાંચનો વર્ગ એટલે પાંચ દુ દસ અને દસ દુ વીસ, વીસનો વર્ગ માટે વર્ગમૂળ ચારસો બરાબર વર્ગમૂળમાં વીસનો વર્ગ માટે વર્ગમૂળ ચારસો બરાબર વીસ। તો શું કર્યું? અઠ્યાવીસોને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને? તો કઈ સંખ્યા આવશે? સાત। નીચે લખવાનું કે બે હજાર આઠસોને નાનામાં નાની સંખ્યા સાત વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। વિદ્યાર્થી મિત્રો, બે દાખલા તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો। અગાઉના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।